અઢાર વર્ષ પહેલા અમે પાલીતા સોરી પિંડવાડા ગયા હતા રાજસ્થાનમાં ચોમાસા પહેલા અમે એક વાટેરા વાસા એવા બધા ગામ છે રોહિડા વાટેરા વાસા અમે વાસા ગામની એક સ્કૂલમાં બેઠા હતા બપોરના સંસારી માતુશ્રી મુંબઈ થી આવ્યા હતા ભાઈ આમ બેઠો હતો મધર આમ બેઠા હતા વાત કરવા માટે મેં ખાલી આમ ગળું કર્યું ને તમારી એક ગાંઠ ફૂલી નામ બહાર દીકરા ઉપર ધારદાર નજર સૌથી વધારે કોની હોય અમારા બાની નજર ગઈ હવે એ વખતે ઘર મારે વર્ષ વર્ષ થઈ ગયા હતા પણ એને ભાઈ ને કીધું ભાઈ જોતો અહીંયા કઈ દેખાય છે હવે ભાઈ સાવ બેઠો તો સામે એની નજર ના પડી ક્રોસમાં બાની નજર અને ભાઈએ મને કીધું અહીંયા તમે હાથ લગાડો ખલાસ પછી દિવસમાં કેટલી વાર આની નવ્વાણું થઈ ગઈ હવે શું હશે ને શું નહીં હોય શું હશે ને શું નહીં પિંડવાડા પહોંચ્યા ડોક્ટરને બોલાવ્યા હવે આખા રાજસ્થાનમાં કોઈ એવો ડોક્ટર ના મળે કે જે તમને કહી શકે કે બાયોપ્સી કરવું હોય તો પાલનપુર જવું પડે હવે એક બાજુ ચોમાસાના પ્રવેશના દિવસ નજીક આવે પિંડવાડાથી પાલનપુર કેવી રીતના જવાય છતાં ડોક્ટરે કીધું કદાચ તમે આ મોટેથી બોલો છો ને એના કારણે ગળામાં ગાંઠ થઈ હોય તો મેં કીધું વ્યાખ્યાન બંધ પંદર દિવસ વ્યાખ્યાન બંધ કર્યા ચોમાસામાં તો વ્યાખ્યાન વગર ચાલે નહીં મને કે એકદમ લો આ જાણે રેડિયોના બટન હોય ને એવી રીતના અમારે બોલવાનું નક્કી કર્યા તમારે શરૂઆતમાં મહિનો આટલો જ અવાજ પછી આમ પછી ચાર તો રમતા રમતા પૂરા કર્યા પછી વિહાર કર્યો શંખેશ્વર પહોંચ્યા મેં દાદા શંખેશ્વર પાર્શ્વનાથને કીધું દાદા જે હોય તે પણ તારો અઠ્ઠમ કર્યા પછી અમદાવાદ જઈને બતાવીશ અઠ્ઠમ કરી અમદાવાદ આવ્યા અમદાવાદમાં બતાવ્યું બધા એક્સરે વગેરે લેવાઈ ગયા મને કે સાદી ગાંઠ છે ચરબીની ચરબી બહુ વધી ગઈ છે લાયપો ચરબીની ગાંઠ છે અમદાવાદમાં પોળ છે ને અમે પગથિયાના ઉપાસરે ઉતર્યા આજુબાજુમાં જ કોઈ ડોક્ટર હતા એની હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાવી દીધું પણ એ છ મહિના દેવગુરુની કૃપાથી મને એટલું બધું આરત ધ્યાન નહોતું થયું પણ સાચું બોલો મારી જગ્યાએ તમે હો શું કરો છ મહિના સુધી બતાવવાનું રોજ તમારી આવે વેદનાના છે વર્ષો પહેલા મુંબઈની અંદર મલાડમાં હતો ત્યારે મારું એપેન્ડિક્સ નું ઓપરેશન હતું આજના જેવું નહીં કે આ એપેન્ડિક્સ કાઢ્યું તમને રવાના કરી દીધા બે દિવસ રહેવું પડે બે નહીં ચાર દિવસ ઓપરેશન થયું એ દિવસે મને ઉપવાસ કરાવ્યો અને બીજા દિવસે ત્રીવી એ પણ સાંજે સૂર્યાસ્તના દસ મિનિટ પહેલા પાણીમાં ભરવા આપ્યું છત કર્યો ભગવાનનું શાસન મળ્યું છે માટે આપણે રમતા રમતા ઉપવાસ કરી શકીએ મારી જ હોસ્પિટલમાં એક બીજો પેશન્ટ એડમિટ થયો મારા બીજા જ દિવસે એનું ઓપરેશન આઈ થિંક પંજાબણતી લઈ ગયા એને ઓપરેશન થિયેટરમાં એનેસિયા ગયો ડોક્ટર આવી ગયો ઓપરેશન સ્ટાર્ટ કરે ત્યાં એની નજર એના મોઢા પર પડી જરાક નજીક આવ્યું શું મોઢામાંથી પાનની વાસ ડોક્ટરે એનેસ્થેસી આપનારને ફટકાર્યો અકર છે તમને ઓપરેશનના દિવસે મોઢામાં પાણીનું ટીપું ન નાખવાનું ભાઈ પાન ખાઈને આવીશ અને હું આ બોર્ડમાં સામેના વોર્ડમાં મેં માર્ક કર્યું અગિયાર વાગ્યાથી આ બાઈએ જેવી ભાનમાં આવી જે ચીસો પાડીશ જે ચીસો પાડીશ કારણ કે એનું એપેન્ડિક્સ ફાટી આખો દિવસ ચીસો પાણીના આ બાઈએ પૂરો કર્યો તો અને એ વખતે હું પરમાત્માને યાદ કરતો હતો કે ભગવાન તે અમને છઠ અઠમ અઠ્ઠાઈ વગેરેના રસ્તા બતાવવા દ્વારા કેટલી શાંતિથી અમને છઠ કરાવ્યો ભગવાન તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલાય શરીરની વેદના શરીરમાં થયેલો નાનકડો રોગ આંખમાંથી આંસુ કરાવે છે નંબર ટુ કોકનું મોત પણ તમને તમારી આંખમાંથી આંસુ પડાવે છે કોકનું એટલે પારકાનું નહીં અજાણ્યાનું નહીં જાણીતા અજાણ્યો તો હવે તમને કોઈ ઇફેક્ટ કરતું જ નથી સાચી વાત એક સમય હતો કે તમે રોડ ઉપરથી પસાર થાવ અને કોક પડી જાય ને તો સૌથી પહેલા તમે દોડતા હતા અને એને ઉભો કરતા હવે કોઈ પડી જાય ને તો મારા બેટા સેલ્ફી લેવા પહોંચી જાય છે એટલે આપણે એને બહાર તો કાઢ નહીં એક્સિડન્ટ થઈ જાય તમે બાજુમાંથી પસાર થાવ ઓફિસે પહોંચો ને તમારી ઘરવાળીનો ફોન આવે છોકરાનું એક્સિડન્ટ થયું છે ત્યારે તમને ખબર પડે કે જેને ત્યાં ટોળું થયું હતું નહીં એ કોઈ બીજાનો છોકરો નહોતો મારો પોતાનો છોકરો હતો પણ તમે રવાના થઈ જાઓ છો ઉભા રહ્યો છો મારા સાહેબ હવે તો ક્યાંય ન રહેવાય આઈ વિટનેસ પછી કોર્ટના ચક્કરો આપણે કાપવા પડે એના કરતા આપણે જવું છે નહીં સંવેદના ખતમ થવા માંડી છે કારણ કે વેદના વધવા માંડી છે શરીર ને સેન્સીટિવ બનાવી દીધું અને મનને પુઠ્ઠું બનાવી દીધું